નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આવો, યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. મારી સુનિશ્ચિત ભવિષ્યવાણી. લોકોને ભલે સફળતા ન મળતી હોય, પરંતુ તેઓ ગમે તે રીતે વધારેમાં વધારે ધન સંપત્તિ ભેગી કરવાનો જ વિચાર કરે છે અને એવા જ પ્રયત્નો કરે છે. આ માર્ગ નિરર્થક છે. આજે સૌથી મોટી સમજદારી એ છે કે ગમે તે રીતે ગુજરાન ચલાવવાનો વિચાર કરવામાં આવે, કુટુંબના ભરણ પોષણ જેટલી જ સાધન સામગ્રી ભેગી કરવી જોઈએ અને પોતાની પાસે જે બચત હોય તેને લોકકલ્યાણના જનકલ્યાણના કાર્યોમાં વાપરી નાખવી જોઈએ. જેમની પાસે મૂડી ભેગી ન થઈ હોય તેઓ નિરર્થક મૂર્ખતામાં પોતાની શક્તિ નષ્ટ ના કરે. જેમની પાસે ગુજરાન ચલાવવા જેટલા સાધનો હોય, જેઓ તે મૂડીથી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે એમ હોય, તેમણે નિશ્ચિંત થઈ જવું જોઈએ અને પોતાના સમય, શક્તિ અને બુદ્ધિનો પરમાત્માને પ્રિય હોય એવા કાર્યોમાં સદુપયોગ કરવો જોઈએ. સમય જ મનુષ્યની વ્યક્તિગત મૂડી છે અને શ્રમ જ તેનો સાચો ધર્મ છે. આ ધનને આપણે પરમાર્થ કાર્યમાં વાપરવાથી માણસના અંતઃકરણમાં શ્રેષ્ઠ સંસ્કારો પરિપક્વ થાય છે. ધન વાસ્તવમાં તો સમાજ તથા રાષ્ટ્રની સંપત્તિ છે. તેને વ્યક્તિગત માનવી તે પાપ તથા અપરાધ છે. મનુષ્યએ અપરિગ્રહી બનવું જોઈએ. જે કંઈ કમાય તેને સારા કાર્યોમાં વાપરતા રહેવું જોઈએ. આ જ સારા માણસની નિશાની છે. જે મૂડી ભેગી કરે છે તે તેના બાળકોને દુર્ગુણી બનાવવાનો માર્ગ મોકળો કરે છે અને પોતે લોભ, મોહ તથા માયાના બંધનોમાં બંધાઈ જાય છે. આ ભૂલનું પ્રાયશ્ચિત કરીને માણસ ભેગી કરેલી મૂડીને સત્કાર્યોમાં ખર્ચી નાખે એ જ ઉત્તમ છે. પ્રાયશ્ચિત કરવાથી પાપનો ભાર હલકો થઈ જાય છે. પરમાર્થ માટે તો પોતાની અંગત મૂડીથી જ પરમાર્થના કાર્યો કરવા જોઈએ અને તે અંગત મૂડી છે પોતાનો શ્રમ અને પોતાનો સમય. જે માણસ પોતાના શ્રમ અને સમયનો ઉપયોગ પરમાર્થના કાર્યો માટે કરે છે, લોકકલ્યાણના કાર્યો માટે કરે છે, તેનો અંતરાત્મા એટલો જ નિર્મળ અને શક્તિશાળી બનતો જાય છે. મિત્રો, યુગ ઋષિનું આ દિવ્ય સંદેશ આપ સૌને માટે મોકલવામાં આવ્યો છે. આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે, યુગ નિર્માણના ઉજ્જવળ ભવિષ્ય માટે, 21મી સદીના ઉજ્જવળ ભવિષ્ય માટે. તો હું આશા રાખું છું કે આ દૈવી વિચારોને અન્યમાં પણ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો. અસ્તુ.